દરેક જગ્યાએ તમે ઘરેથી દેરાસર જતા હો, તમે સ્કૂટર પર છો, પાછળની સીટ ખાલી છે, માજી જઈ રહ્યા છે, ચાલતા ચાલતા ઊભા રાખો, રાખો તમારું બાઇક, તમારું પલ્સર બા ઊભું રાખો, બેસો માજી લઈ જાઓ. એક કાકા રોડ ક્રોસ કરી રહ્યા છે, ભયંકર ટ્રાફિક છે, એકલા છે, તમારી નજર પડી, તમને ક્યાંય બી ઉતાવળ નથી જવાની, તમે ઉતરીને કાકાને રોડ ક્રોસ કરાવ્યો કરાવ્યો. ભાઈ આખા દિવસમાં એક સુકૃત કરો છો, સુકૃતમાં બેઠા છો તો હવે સુકૃતની જ વાત કરો. આખા દિવસમાં કોઈની આંગળી પકડીને રોડ ક્રોસ કરાવો છો ને, એ સુકૃત કહેવાય છે, એ પરાર્થ કહેવાય છે. પણ ઓલાને જવું હોય તો કરાવજો, ન ઈચ્છા હોય તો પકડીને નહીં કરાવજો. એવા લોકો હોય છે. મારા સાહેબે કીધું છે કે એક કાકાને રોડ ક્રોસ કરાવી આવે, હવે કાકો બસની લાઈનમાં ઉભો હતો, એને પકડીને સામે મૂકી આવે. ટ્રેનમાં બેઠા છો, માજી બહારથી કોક આવ્યા, એ ઉભા છે, તમે બેઠા છો, મારે શું? નોટ માય બ્લડ રિલેશન, અમારે એની સાથે કોઈ સંબંધ નથી. હું શું કહું, આવા તો કેટલાય આવશે ને કેટલા જશે, તો આપણે શું પછી ઉભા જ રહેવાનું આખી જિંદગી? આ વિચાર એ જ તમારો સ્વાર્થ છે. આની સામે તીર્થંકર ભગવાનને લાવો. અનંતા તીર્થંકર આજ સુધીમાં થઈ ગયા, એક પણ તીર્થંકરે ક્યારેય પોતાનો વિચાર નથી કર્યો, આખા જગતનો વિચાર કર્યો છે. ભગવાને આપણો વિચાર જો ન કર્યો હોત ને, આજે આપણે અહીંયા સુધી બેઠા ના હોત. પરાર્થની શ્રેષ્ઠ મૂર્તિ જો કોઈ હોય તો પરમાત્મા છે. લલિત વિસ્તરા ગ્રંથ છે, એમાં હરિભદ્ર સ્વામી મહારાજે ભગવાનના 10 વિશેષણ મૂક્યા. એમાં પહેલું વિશેષણ મૂક્યું, આકાલમ એતે પરાર્થ વ્યસનિનઃ. વ્યસન, જેમ ઘણાને સિગરેટનું વ્યસન હોય, કોઈને પાનનું વ્યસન હોય, કોકને માવા મસાલાનું હોય, કોકને હુક્કા પાર્લરનું હોય, વ્યસન જેના વિના તમે રહી ન શકો, તરફડી તરફડીને મરી જાઓ, પરમાત્મા એને કહેવાય જે બીજા ઉપર ઉપકાર કર્યા વગર રહી ન શકે. આકાલમ એતે પરાર્થ વ્યસન. યોગના ગ્રંથમાં લખ્યું છે, કરુણાદિ ગુણો પેત પરાર્થ વ્યસની સદા. બે પાંખ હોય છે પરમાત્માની, નંબર એક કરુણા અને નંબર એક બે પરાર્થ. આ બે પાંખ ઉપર પરમાત્મા ઉડતા હોય છે. બોલો, આજે નક્કી કરવું છે એક અઠવાડિયા સુધી એક પરોપકાર કરવો. મારે કરવાની ઈચ્છા તો બહુ હોય છે, પણ શું, ધારો તો 10 પરોપકાર મળે, જેને કરવું છે ને મળશે, નહીં કરવું એને કે નહીં મળે. આખા દિવસમાં તમારી મમ્મીને તમે પાણીનો ગ્લાસ આપો ને એક વાર, એ પણ પરાર્થ છે. એના હાડકા સાજા છે, હું એ સમજુ છું, પણ એના ઉપકારને જો તમે નજર સામે લાવશો તો તમને એમ લાગશે કે આપણે તો કાંઈ નથી કરતા. કરી શકો કે ના કરી શકો, બધી અક્કલ છે, પણ મારા સાહેબ ઇન્ટરેસ્ટ નથી, ઇન્ટરેસ્ટ નથી. જો કે આજે બોયસ પરાર્થ કરશે, ગર્લ્સને પહેલા છોડશે, એ બોયસનો પરાર્થ, રાઈટ? આ બી એક પરાર્થ. તમારી માનો પરાર્થ કેટલી હદે વિકસેલો હોય છે ખબર છે? તમારા ઘરમાં 4 પેંડા આવ્યા હોય અને ખાનારા 5 હોય, ત્યારે જે એમ કહી દે, મને તો પેંડો પહેલેથી ભાવતો જ નથી, એ કોણ હશે? એને ખબર છે કે હું પણ જો આ બધાની સાથે ખાવા બેસીશ તો મારા દીકરાઓના પેટમાં એટલો ભાગ ઓછો જશે. મારે શું, બહુ ખાધું, દીકરાઓના દાડા છે, ખાવા દે. પોતાના બચાવેલા રૂપિયા ક્યારેક તમને આપે છે કે નથી આપતી? પપ્પા જ્યારે ના પાડી દે ત્યારે તમારી બેંક કઈ છે? મમ્મી. એને ક્યાંક તકિયા નીચે દબાવેલા હોય, કે કપડાની જોડ હોય એની નીચે, આ બધા એના ચોરખાના કહેવાય. આ બધા ક્યારે કામ લાગે ખબર છે? નોટબંધી વખતે બહુ કામ લાગે. દૂધના પૈસા આપવા તમારા પપ્પા પાસે પૈસા નતા, ખતમ. માં જેવી પરાર્થ મૂર્તિ આ દુનિયામાં અને આપણા જેવા સ્વાર્થી આ દુનિયામાં.